કડોદરા ચેરીસી પોલીસ મથકની સામે મોડી રાત્રે ત્રણ બાઇક પર સવાર ચાર હુંકાર જવાનોને ટેમ્પોએ અડફેટે લેતા એકનું મોત અને ત્રણને ઈજા પહોંચી હતી. પલસાણાના બગુમરામાં રહેતા ભોલાનાથ ભીલાભાઈ પાટીલ પલસાણા યુનિટમાંથી કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવે છે. બુધવારે મોડી રાત્રે ભોલાનાથ પાટીલ તેમની બાઇક પર અને શશિશેખર એક્ટિવા મોપેડ તેમજ રમણ યોગેશ ઠાકુર તથા રાકેશ ગુપ્તા કડોદરા પોલીસ મથકે મોડી રાત્રે હાજરી પુરાવવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન ભૂરી ગામના પાટિયાની સામે બીઆરટીએસ ટ્રેક પરથી પોલીસ સ્ટેશન જતા સ્પીડ બ્રેકર આગળ આઈસર ટેમ્પો ચાલકે ત્રણેય બાઇકને અડફેટે લેતા ભોલાનાથને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલક શશી દશરથ રાવ અને રમણ ઠાકુર તેમજ રાકેશ ગુપ્તાને ઈજાઓ પહોંચી હતી. અમારા મેમ્બર્સ પરિવારમાંથી પલસાણ યુનિટમાંથી રાત્રિ ફરજ દરમિયાન જતા ભોલેનાથ ભીલ પાટીલ સન નંબર 166નો અકસ્માતે દુઃખદ અવસાન થયું છે. ભગવાનને પ્રાર્થના કરું એમના આત્માને શાંતિ માટે. એમના પરિવારના દુઃખદ જે ઘટના બની છે એમાં એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે એ ભગવાનને પ્રાર્થના. ઓમ શાંતિ.